पलसाणा तालुकाना मलेकपोर गामना खेडूतोना ऊभा पाकने असामाजिक तत्वोए सळगावी दीधो हतो। गाममां खेडूतोना पाकने वारंवार सळगाववाथी खेडूतोमां रोष जोवा मळी रह्यो छे। सूरत जिल्लाना पलसाणा तालुकाना मलेकपोर गामे छेल्ला घणा મહિનાઓથી વારંવાર ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। પલસાણાના મલેકપોર ગામે બ્લોક નંબર 124માં ફરી શેરડી સળગી જવાની ઘટના સામે આવી હતી, જેમાં કોઈ અજાણ્યા ઈસમોએ ઈરાદાપૂર્વક શેરડી સળગાવી દીધી હતી તેવું લાગી રહ્યું છે। સુગરમાં એક બાજુ ખેડૂતને શેરડી કાપણીની તૈયારી હતી, પાણીબંધનો કાળ પણ આવી ગયો હતો અને ત્યારબાદ તીખડખોરોએ શેરડી સળગાવી દીધી હતી। એ અમારા સર્વે બ્લોક નંબર 124 છે, મારી પોતાની માલકીનું ખેતર છે, બારડોલી સુગરના અંદર અબ્દુલ ખાલિક અબ્દુલ રહેમાન પટેલ નામે નોંધાયેલ લામની શેરડી છે। મારો પાણીબંધ પણ આવી ગયો હતો, ડ્રીપ લાઈન અંદર હતી અને ગઈ રાત્રે 3-1 વાગ્યાના સુમારે અમારી શેરડીના અંદર કોઈ હરામખોરો એવી રીતે શેરડી બારવામાં આવી કે જેનાથી ડ્રીપ લાઈન પણ પૂરેપૂરી ખલાસ થઈ ગઈ અને અમારે આ શેરડીનું નુકસાન છે। આપ સાહેબના જોયો છો કે આપ સાહેબ કઈ રીતે ખેડૂતને નુકસાન થયું છે, મને ખેડૂત તરીકે મારી આજુબાજુની બધી શેરડીઓ સલામત છે, મને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવામાં આવે છે। કારણ એક જ છે કે હું એક સામાજિક રીતે કામ કરું છું, એક લોકોનું કામ કરું છું, લોકો સાથે ભાવનાથી રહું છું અને એ ભાવના કદાચ એમને પસંદ ન હોય અને એમને પોતાની નીતિઓના સાથે જીવન ગુજારવા એવી મારી નીતિને લોકો સાથે સામેલ કરવા માટે આ એક કૃત્યુ મારા સાથે કરવામાં આવે છે। મારી કેળના પાકને પણ 6-7 લાખ રૂપિયા નુકસાન કરવામાં આવેલ છે। અમારા સભ્ય અબ્દુલ સમદ શેખને એની પણ 928 લુમોટી એ ટાઈમે કાપી નાખવામાં આવી હતી। એટલે આ બાબતે મેં FIR બી કરાવી છે, આજે મારી શેરડી ભરી છે એની FIR પણ મેં કરાવી છે। અમારા મુસ્લિમોની જ શેરડી છેલ્લા 8 દિવસના અંદર ઓછામાં ઓછા 15-20 વીઘા જેટલી શેરડી ફેક્ટરીઓ ચાલુ થવા પહેલાં બારી લખવામાં આવી છે। એ અમારા માટે, ખેડૂતો માટે અને આ વિસ્તારના તમામ ખેતી કરતા ખેડૂતો માટે એક ચિંતાજનક વિષય છે। માટે આ બાબતે સુગર ફેક્ટરીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ અને કાયદાકીય રીતે પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા સાહેબ અને બીજા કોઈ પણ અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં લે અને આ કૃત્યથી ખેડૂતો બચે અને ખેડૂતો નુકસાનમાંથી બચી શકે એવું કાર્ય કરે એવી મારી એક નર્મ અપીલ છે। કાપણી સમયે શેરડી સળગાવી દેવાતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સાથે જ બળેલી શેરડી સુગર ફેક્ટરીમાં જતા આર્થિક નુકસાની પણ ખેડૂતને સહન કરવાનો વારો આવ્યો છે। એક મુસ્લિમ ટ્રસ્ટની ખેતીની જમીન હોવાથી અબ્દુલ્લા રશીદ પટેલ, ખેડૂત કાદરભાઈ મલેકભાઈ અને સાબિર ગુલામ રસુખ મલિક દ્વારા આ અંગે પલસાણા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને આવા અસામાજિક તત્વોને ઝડપથી પકડાય તેવી માંગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, R4U ન્યૂઝ, પલસાણા।